નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ ગોસ્વામી. આપણા અગાઉમાં ભારતીય સંસ્કૃતિ અને સમુદાયમાં જોઈ ગયા કે સંસ્કૃતિ કોને કહેવાય, તો સંસ્કૃતિ એક જીવન જીવવાની રીત છે, સંસ્કૃતિના લક્ષણો જોયા. હવે આપણે આગળનો ભાગ બેમાં ધાર્મિક સમુદાયો જોવાના છે, બરાબર? તો ધાર્મિક સમુદાયો આપણે પ્રકરણ એકમાં પણ જોઈ ગયા કે વિવિધ ધર્મના લોકો આપણા દેશમાં રહ્યા છે. એમાં જો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, શીખ, બૌદ્ધ, પારસી આ બધા ધર્મો આપણે જોઈ ગયા. ફરીવાર આપણા સંસ્કૃતિની વાત કરીએ તો એમાં ધાર્મિક સમુદાયની રીતે જોવાના છે. તો એમાં પહેલું જોઈએ હિન્દુ સમુદાય. હિન્દુ તો હિન્દુ ધર્મના આપણે પોતે પણ છીએ, તો એમાં 79.80% લોકો ભારત દેશમાં એનો વસવાટ કરે છે અને ઈશ્વરવાદમાં માને છે. તો તમે જુઓ, આપણે પોતે જ છીએ કે પથ્થર એટલા દેવ, બરાબર? કે જેટલા જ્યાં મંદિર જોવા ત્યાં બે હાથ જોડીને આપણે એમને પગે લાગતા હોઈએ છીએ. અનેક ઈશ્વરવાદમાં માને છે, કોઈ એક દેવ નથી, અનેક દેવ છે, બરાબર? ધર્મ એમનો હિન્દુ છે. અર્થ કામ, ધર્મ અર્થ કામ મોક્ષ, બરાબર, એમાં માને છે. પછી ભગવદ્ ગીતા એ આપણું ધર્મ પુસ્તક છે. પૂજા આપણા લોકો કરીએ છીએ આપણું. પછી તીર્થ ફરવા, ચાર ધામની યાત્રા કરવા જઈએ, દાન કરીએ, વ્રત કરીએ, સ્નાન કરીએ. આ હિન્દુ ધર્મના લોકોના સમુદાયમાં આ બધી પ્રકૃતિઓ, આ બધા કર્મો એમના જોવા મળતા હોય છે. પછી જોઈએ મુસ્લિમ સમુદાય. તો મુસ્લિમ સમુદાયની વસ્તી કેટલી છે ભારતમાં? તો 14.23% છે. એમાં બે પ્રકારના મુસ્લિમો છે, એક શિયા અને સુન્ની છે. કુરાને શરીફ એમનું ધર્મ પુસ્તક છે. પછી એમને યાત્રા કરવા જવું હોય તો મક્કા મદીના જતા હોય છે. પછી મોહમ્મદ પૈગંબર એમના ભગવાન છે. સૈયદ, આ સૈયદ લોકો એ પોતે મોહમ્મદ પૈગંબરના વંશજો તરીકે પોતે પોતાને માનતા હોય છે. પછી નમાઝ એ દિવસમાં 5 વાર કરતા હોય છે, રોજા પણ રાખતા હોય છે. ઈદ એમનો તહેવાર છે અને હિજરી પંચાંગ અનુસાર પોતે પોતાના તહેવારો, ઉત્સવ ઉજવતા હોય છે, પોતાના પ્રસંગો કરતા હોય છે. પછી જોઈએ તે ખ્રિસ્તી સમુદાય. તો ખ્રિસ્તીઓ પણ 2.30% છે. એમાં પણ બે પ્રકારના ખ્રિસ્તીઓ છે, કેથોલિક છે. કેથોલિક બીજું પ્રોટેસ્ટન્ટ, એ બે પ્રકારના ખ્રિસ્તીઓ, બે સંપ્રદાયો જોવા મળે છે. બાઇબલ એમનું ધર્મ પુસ્તક છે. ચર્ચમાં આપણે જેમ મંદિરમાં જઈએ એમ એ લોકો ચર્ચમાં જતા હોય છે ભગવાનની પ્રાર્થના કરવા. ઈસુ ખ્રિસ્ત એ એમના ભગવાન છે. પછી એમનો એક ઉપદેશ એવો છે કે પડોશી પ્રત્યે સહિષ્ણુતા રાખવાની, બરાબર, પડોશીનું હંમેશા સારું કરવાનું એ એમનો ઉપદેશ છે. આ રીતે ખ્રિસ્તી સમુદાયની પણ અલગ એમના ધર્મમાં આ લોકો એમની પ્રકારે પોતાના ધર્મ પુસ્તક પ્રમાણે, ભગવાન પ્રમાણે, બરાબર, એ પોતે પાળતા હોય છે. પછી જૈન સમુદાય જોઈએ તો જૈનોમાં પણ 0.37% વસ્તી આવેલી છે. એમાં 24 તીર્થ કરતા, એટલે આપણને ખબર હોવી જોઈએ કે સૌ પ્રથમના તીર્થકર કયા હતા, તો ઋષભદેવ, અને 24માં મહાવીર સ્વામી, બરાબર. પછી શ્વેતાંબર અને દિગંબર, બરાબર, શ્વેત સફેદ કપડાં પહેરતા હોય અને દિગંબર એટલે કપડાં પહેરતા હોતા નથી, એવા બે સંપ્રદાયના વંશજો લોકો જોવા મળતા હોય છે. દેરાસર, આપણે જેમ મંદિર છે એમ દેરાસરમાં એ લોકો પગે લાગવા જતા હોય છે પોતાના ભગવાનને. અને કલ્પસૂત્ર એ એમનું પવિત્ર ધર્મગ્રંથ છે, પુસ્તક છે. પછી બીજું જોઈએ આપણે શીખ સમુદાય. આગળનો સમુદાય શીખ સમુદાયમાં 1.72% વસ્તી ધરાવે છે. એમના ધર્મ ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ છે. પછી ગુરુદ્વારા, જેમ આપણા મંદિરમાં ખ્રિસ્તીઓ ચર્ચમાં એમ જાય છે, એમ આ શીખ લોકો પણ ગુરુદ્વારામાં જાય છે, જેમ અમૃતસરમાં આવેલું છે એમ, બરાબર. પછી એમના 5 કર્મ મહત્વ છે. એ કેસ, કંગા, કડુ, કચ્છ અને કિરપાણ
આ પાંચ કણું એમના ધર્મમાં મહત્વ છે. પછી બૌદ્ધ સમુદાય કે જે બૌદ્ધ ભગવાને આપેલો છે ને એમના જે હોય અનુયાયીઓ એમને બૌદ્ધ સમુદાય કહેવાય છે. અને પારસીઓ કે પારસીઓ એ ખૂબ જ નાનો સમુદાય છે કે જે આ બધા ધર્મના લોકોમાં હળીભળી ગયો છે. એવી જ રીતે જોઈએ આપણે ગ્રામીણ સમુદાય, બધા સમુદાયના જેમ ગ્રામીણ સમુદાય પણ જોવા મળે છે, એવી રીતના શહેર સમુદાય પણ છે. પણ એ આપણે આવતીકાલ જોઈશું. તો ગ્રામીણ સમુદાય, તો ગ્રામ સમુદાય એક જીવનશૈલી છે કે આપણે બધા ગામડાઓમાં જ રહીએ છીએ. સિટીમાં છે એ પણ ગામડાના જ છે બધા. શું પોતાના નોકરી ધંધા માટે, ભણવા માટે, શિક્ષણ માટે, પોતાની રોજીરોટી મેળવવા માટે લોકો સ્થળાંતર કરીને પોતે બધા શહેરોમાં ગયા છે, પણ છે તો બધા ગામડાના. તો ગામડાની પણ એ ગ્રામ સમુદાયની પણ એક જીવનશૈલી છે. તો એના ગ્રામ સમુદાયના લક્ષણો જોઈએ તો પ્રકૃતિમય જીવન. આપણા પોતે તમે હું બધા ગામડામાં જ રહીએ છીએ. આપણે તમે જુઓ પ્રકૃતિ, નદીઓ હોય, તળાવો હોય, ડુંગરો હોય, બરોબર, આપણા ખેતરો હોય, જંગલો હોય, આ બધું પ્રકૃતિમય જીવન છે આપણું. કે આપણે એકદમ શુદ્ધ વાતાવરણમાં અને પ્રકૃતિની સાનિધ્યમાં, પ્રકૃતિના સાનિધ્યમાં, પ્રકૃતિના ખોળામાં આપણે રહીએ છીએ તો આપણું શરીર પણ તંદુરસ્ત હોય છે, મન પણ તંદુરસ્ત હોય છે, બરાબર. એટલે પ્રકૃતિમય જીવન આપણા લોકો જીવીએ છીએ. ગામડાના લોકો એમના ખોરાક, પોશાક, રહેઠાણ બધા શુદ્ધ જ હોય છે. પછી નાનો સમુદાય, ગામડાઓ બધા નાના હોય છે. તમારું, હું, મારું, કોઈ બીજાના, તમે ગામડામાં તમે જુઓ 100, 200 કે 500 ઘર જ હશે, બરાબર. એ પ્રમાણેની વસ્તી પણ જોવા મળતી હોય છે. બધા ધર્મના લોકો હોય પણ સમુદાય કેવો હોય, નાનો હોય, બરાબર. સિટીઓના જેવો બહુ મોટો નહીં કે બહોળો નહીં, બરાબર. કારણ કે ત્યાં ઘણી બધી વસ્તી હોય છે. પછી બહુમુખી સમાજ, કે ગામમાં કંઈ પણ થાય તો ગામના લોકો ના બધાને ખબર હોય કે ફલાણાના ઘરે આવું થયું છે, તો લોકો વાતો પણ કરવા લાગતા હોય. જો ખરાબ પ્રવૃત્તિ કરી હોય તોય, સારી કરી હોય તોય. એટલે બહુમુખી સમાજ છે, બરાબર. કોઈના મોઢા બંધ કરાયેલા એમ. સિટીઓમાં એવું હોય કે કોઈ કોઈની પરવાહ કરતું હતું નથી. ત્યાં ગમે તેવો પ્રસંગ હોય કે ગમે તેવો પાડોશીમાં કોણ રહેતો હોય એ પણ કોઈ જોવા જતું હતું નથી. એક વિધતા, ગામડાના લોકો એક થઈને રહેતા હોય છે. અલગ અલગ ધર્મના હોવા છતાં પણ કોઈ સારો ખોટો કોઈ પણ પ્રસંગ હોય તો બધા એક થઈને એના ઘરે જતા હોય છે, મદદરૂપ થતા હોય છે. કૃષિ આધારિત અર્થવ્યવસ્થા, ગામડાના લોકો મોટા ભાગે, તમે પોતાના ગામમાં જુઓ કે તમે પોતે જ જુઓ કે તમે ગાયો ભેંસો રાખતા હોય છો, ખેતી કરતા હોય છો, એના આધારે આપણું ગુજરાન ચાલતું હોય છે. આપણી અર્થવ્યવસ્થા એના આધારે છે. કારણ કે નોકરી ધંધા આપણા માટે છે નહીં. જો કદાચ ભણ્યા ગણ્યા હોઈએ તો નોકરી મળે, નહીં તો કૃષિ આધારિત જ આપણું જીવન પોતે જીવતા હોય છે. જ્ઞાતિમાં પણ વિભાગો તમે જુઓ, પોતાના ગામમાં તમે જુઓ કે એસસી, એસટી, ઓબીસી જે પણ જ્ઞાતિઓમાં જુઓ એના અંદર પણ પેટા પ્રકારો હોય છે. તમે જુઓ આદિવાસીઓની સંસ્કૃતિમાં પણ તમે જુઓ, ચૌધરી હોય, ગામિત હોય, ગમાર હોય, તરાલ હોય, લુંગાઈસા હોય, ગરાસિયા હોય, આવા પોતાના ગામમાં પણ અલગ અલગ જ્ઞાતિના લોકો રહેતા હોય છે. જ્ઞાતિના પણ વિભાગો હોય છે. કુટુંબવાદ આ મહત્વનું છે કે કુટુંબવાદ, આપણે બધા પોતે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. કુટુંબવાદ એક જ રસોડે જમતા હોઈએ છીએ, બરાબર. આપણા પોતાના કુટુંબમાં બાપ દાદાઓથી જે પેઢી દર પેઢી, બે ત્રણ પેઢીના લોકો ભેગા થતા હોય છે, એટલે આપણે આનું મહત્વ આપીએ છીએ. કુટુંબવાદની રીતે પોતાનું જીવન પસાર કરતા હોઈએ છીએ. પછી ગ્રામીણ ધર્મ, તો ગામડાના લોકો પોતે પોતાની સંસ્કૃતિ આધારે ગામડામાં ભોળી પ્રજા હોય, ગ્રામીણ ધર્મ એકબીજાને મદદરૂપ થતા હોય છે, બરાબર. પછી જોઈએ જ્ઞાતિપંચ અને ગ્રામપંચ, બંને એક જ છે. તો તમે જુઓ દરેક જ્ઞાતિમાં પંચ હોય છે, પંચ પરમેશ્વર એમાં એક મુખી હોય છે, બરાબર. એના કોઈ પણ પ્રોબ્લેમ કે કોઈ પણ સમસ્યા આપણા સમાજમાં થઈ હોય તો એ પાંચ માણસો, પાંચ વડીલો કે મુખી અને પંચ ભેગું થઈ એ સમસ્યાનું નિરાકરણ લાવતા હોઈએ છીએ. એ પ્રમાણે જ્ઞાતિ પંચ દરેક જ્ઞાતિઓમાં જોવા મળતી હોય છે. આ રીતે આપણા સમુદાયોમાં ધાર્મિક સમુદાયો અને આ ગ્રામીણ સમુદાયો અને એના લક્ષણો આ રીતે આપણે જોઈએ.
જોયા છે આવા પ્રકરણ બેનો ભાગ ત્રીજો આપણે આવતીકાલે જોઈશું.